वागोड़िया स्पोर्ट कॉम्प्लेक्स में खेल महाकुंभ के तहत राज्य कक्षा के बैडमिंटन स्पर्धा का आयोजन किया गया है। स्पोर्ट अथॉरिटी ऑफ गुजरात के सहयोग से वागोड़िया स्पोर्ट कॉम्प्लेक्स में राज्य कक्षा की बैडमिंटन स्पर्धा का आयोजन किया गया है, जिसमें विभिन्न वयजूथ के करीबन 1200 खिलाड़ियों ने हिस्सा लिया था। सर मैं नेटवर्क नहीं आ रही है। इस बारे में अधिक जानकारी सीनियर कोच जयेश बालावाले ने दी थी। वडोदरामा स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात द्वारा खेल महाकुंभ 2018 ની રાજ્ય કક્ષાની બેડમિન્ટન સ્પર્ધાનું આયોજન વાગોડિયા રમત સંકુલ ખાતે દરેક એજ ગ્રુપના બાળકો ભાગ લઈ રહ્યા છે અને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં આજે અને ઉદ્ઘાટનમાં મેયરશ્રી પી પધાર્યા હતા અને દીપકભાઈ શ્રીવાસ્તવ તથા ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ડૉક્ટર હિતેન્દ્રભાઈ પટેલ બી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અમારા આ કાર્યક્રમમાં મેડલ સેરેમનીમાં પધાર્યા હતા। તો ખાસ કરીને આ કાર્યક્રમ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કરીબન અલગ અલગ વય ગ્રુપમાં 1000 થી 1200 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ખેલ મહાકુંભમાં ખેલાડીઓને રોકડ પુરસ્કારમાં બી 10,000, 7,000 અને 5,000 એવી રીતે પ્રથમ દ્વિતીય તૃતીયને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે। હાલના તબક્કામાં જે રમત સ્પર્ધા ચાલી રહી છે દરેક રમત પ્રેમીઓને હું આવકારું છું અને દરેક ખેલાડીઓ વાગોડિયા રમત સંકુલનો ખૂબ ઉત્સાહપૂર્વક લાભ લે એવી મારી સૌને આમંત્રણ આપું છું। કુંભ આયોજન વડોદરામાં થયું છે પહેલી વખત અને આ ઘણા સારા સમય પર ને સારી રીતે એને ઓર્ગેનાઇઝ થયું છે અને પ્લેયરો માટે બધી ફેસિલિટી અને બધી સુવિધાઓ સારી આપી છે। ફિઝિયોથી લઈને ખાવાની વ્યવસ્થા બધી રીતે સારી જોવામાં આવી છે અને અમે રિક્વેસ્ટ કરીએ છીએ ગવર્મેન્ટને કે દર વર્ષે આ સ્પર્ધા વડોદરામાં જ થાય।